ધોરણ છ પ્રકરણ બાર વિદ્યુત તથા પરિપથ વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોને સરળ બનાવવા માટે કરીએ છીએ ઉદાહરણ તરીકે આપણે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે કરીએ છીએ અથવા જમીનની સપાટી પરથી પાણીને અગાશી પર રાખેલ ટાંકીમાં પહોંચાડવા માટે કરીએ છીએ અન્ય આ કયા કયા કાર્યો છે જેને કરવા માટે તમે વીજળીનો ઉપયોગ કરો છો તેમાંથી કેટલાકની યાદી કરી તમારી નોંધપોથીમાં લખો શું તમારી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ છે સૂરજ પછી પણ ઘરો રસ્તાઓ ઓફિસો તથા કારખાનાઓને વીજળી પ્રકાશિત કરે છે આ રાત્રે સતત કામ કરવામાં આપણને સહાય કરે છે વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે તેમ છતાં પણ વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે છે અથવા કોઈ સ્થાનો પર ઉપલબ્ધ નથી થઈ શકતી એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ ટોર્ચમાં એક બલ્બ હોય છે જ્યારે તેની સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે તે પ્રકાશ આપે છે ટોર્ચને વીજળી ક્યાંથી મળે છે વિદ્યુત કોષ ઇલેક્ટ્રિક સેલ ટોર્ચના બલ્બને વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના રૂપે અલાર્મ ઘડિયાળ રેડિયો કેમેરા તથા અન્ય ઉપકરણોમાં કરવામાં આવે છે શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયો છે તમે એ જોયું હશે કે તેની એક બાજુ ધાતુની કેપ તથા બીજી બાજુ ધાતુની ડિસ્ક હોય છે શું તમે વિદ્યુત કોષ ઉપર એક ધનચિહ્ન તથા એક ઋણ ચિહ્ન જોયું છે વિદ્યુત કોષમાં ધાતુની કેપ ધન ધ્રુવ તથા ધાતુની તકતી ઋણ ધ્રુવ કહેવાય છે બધા જ વિદ્યુત કોષમાં બે ધ્રુવ હોય છે જેમાં એક ધન છે તે અને બીજો ઋણ ધ્રુવ હોય છે વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાં વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વિદ્યુત ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે ત્યારે તે વિદ્યુત કોષને એક નવા વિદ્યુત કોષથી બદલવો પડે છે તમે વિદ્યુત થાંભલા વિદ્યુત મથકો તથા અન્ય સ્થાનો પર ભય સૂચક ચિહ્ન જોયા હશે આ દર્શાવે છે કે વીજળીનો ઉપયોગ સાવચેતીથી ન કરવામાં આવે તો તે અત્યંત ભયજનક પુરવાર થાય છે જો વીજળી તથા વીજળીથી ચાલતા ઉપકરણોને સાવધાનીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો ગંભીર ઈજા અથવા મૃત્યુ પણ થઈ શકે છે આથી તમારે વીજળીના તાર અથવા સોકેટનો ક્યારેય પ્રયોગ કરવો જોઈએ નહીં યાદ રાખો કે પોર્ટેબલ જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ આટલી જ ભયજનક હોય છે વિદ્યુત સંબંધિત બધી પ્રવૃત્તિઓને કરવા માટે સાધારણ રીતે વિદ્યુત કોષનો ઉપયોગ જ કરવો જોઈએ ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી ધાતુની સપાટી સાથે ચોંટાડેલ હોય છે બલ્બના કાચના આવરણની અંદર શું હોય છે પ્રવૃત્તિ એક એક ટોર્ચ લો તથા તેની અંદર રહેલ બલ્બ જુઓ તમે તમારા શિક્ષકની મદદથી આ બલ્બને બહાર પણ કાઢી શકો છો તમારા ધ્યાનમાં શું આવ્યું શું તમે કાચના બલ્બની મધ્યમાં એક પાતળો તાર જોઈ શકો છો હવે ટોર્ચની સ્વિચ ઓન કરો અને જુઓ કે બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે પ્રકાશ ઉત્પન્ન કરતા પાતળા ફિલામેન્ટ કહે છે આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે જેમ કે આકૃતિ બાર પોઈન્ટ બે બી માં દર્શાવેલ છે આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે આ મોટા તારોમાંથી એક મોટો તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલ હોય છે આકૃતિ બીજો મોટો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલ હોય છે બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો તથા ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ એટલે કે ધ્રુવ છે આ બંને ટર્મિનલ એવા પ્રકારે રાખવામાં આવે છે કે તે એકબીજાને અડકી ન શકે ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા વિદ્યુત બલ્બની પણ આવી જ સંરચના હોય છે વિદ્યુત કોષના બે ટર્મિનલો એટલે કે ધ્રુવો સાથે જોડાયેલ તારોને સ્વિચ તથા બલ્બ જેવા ઉપકરણોના વચ્ચે જોડાયા વગર એકબીજા સાથે ક્યારેય ભેગા કરવા નહીં જો તમે આવું કરશો તો વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ ઝડપથી વપરાઈ જશે અને વિદ્યુત કોષ કાર્ય કરવાનું બંધ કરી દેશે વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ અ બલ્બ કનેક્ટેડ ટુ એન ઇલેક્ટ્રિક સેલ ચાલો વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ આવું આપણે કેવી રીતે કરીશું પ્રવૃત્તિ બે વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલા વિદ્યુત તારના ચાર ટુકડા લો તારના ટુકડા ને બંને છેડાથી થોડું કાઢી નાખો આવી રીતે છેડે ધાતુનો તાર ખુલ્લો થઈ જશે બે તારના અનઆવૃત થયેલ ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાઓને બલ્બ સાથે આકૃતિ બાર પોઈન્ટ ત્રણ તથા બાર પોઈન્ટ ચારમાં દર્શાવ્યા મુજબ જોડો બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે રબર બેન્ડ અથવા ટેપનો ઉપયોગ કરી શકો છો હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ છ રીતે જોડો જેમ કે આકૃતિ બાર પોઈન્ટ પાંચ એ થી બાર પોઈન્ટ પાંચ એફમાં બતાવવામાં આવ્યું છે પ્રત્યેક સ્થિતિ તપાસો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં પ્રત્યેક સ્થિતિ માટે હા અથવા ના લખો હવે તે સ્થિતિ થતો નથી શું તમે આનો ભેદ જણાવી શકો છો આકૃતિ બાર પોઈન્ટ પાંચ માં વિદ્યુત કોષના એક ટર્મિનલ એટલે કે ધ્રુવથી શરૂ કરીને તમારી પેન્સિલની અણીને વાયર પર ફેરવીને બલ્બ સુધી લાવો હવે બલ્બના બીજા ટર્મિનલ એટલે કે ધ્રુવથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો આ કાર્યને આકૃતિ બાર પોઈન્ટ પાંચની અન્ય ગોઠવણ માટે પુનરાવર્તિત કરો શું એ અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થાય છે જેમાં સેલના એક ટર્મિનલ એટલે કે ધ્રુવથી વાયરના બીજા ટર્મિનલ એટલે કે ધ્રુવ સુધી પહોંચવા માટે પેન્સિલ ઉપર ઉઠાવવી પડે છે વિદ્યુત પરિપથ એન્ડ ઇલેક્ટ્રિક સર્કિટ પ્રવૃત્તિ બે માં તમે વિદ્યુત કોષના એક ટર્મિનલને તાર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડ્યો ધ્યાન આપો કે આકૃતિ બાર પોઈન્ટ પાંચ એ તથા આકૃતિ બાર પોઈન્ટ પાંચ એફની સ્થિતિઓ એટલે કે ગોઠવણીઓમાં વિદ્યુત કોષના બે ટર્મિનલ બલ્બના બે ટર્મિનલો સાથે જોડાયેલ છે આ પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું એક ઉદાહરણ છે વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કોઈ પણ વિદ્યુત પરિપથમાં આકૃતિ બાર પોઈન્ટ છ માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના પ્લસ ટર્મિનલથી માઇનસ ટર્મિનલ તરફ હોય છે જ્યારે બલ્બના ટર્મિનલો તાર વડે વિદ્યુત કોષના ટર્મિનલો સાથે જોડવામાં આવે છે તો બલ્બના ફિલામેન્ટથી લઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ બલ્બને પ્રકાશિત કરે છે ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત થતો નથી એવો બલ્બના ફ્યુઝડ થવાથી એટલે કે ઉડી જવાથી હોઈ શકે છે ફ્યુઝડ બલ્બને ધ્યાનપૂર્વક જુઓ શું તેની અંદર ફિલામેન્ટ અખંડિત છે વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝડ થઈ શકે છે તેમાંથી એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો એટલે કે ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહ કરંટનો પરિપથ તૂટી જાય છે જેનાથી ફ્યુઝડ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી આથી તે પ્રકાશિત થતો નથી શું હવે તમે એ જણાવી શકો છો કે આકૃતિ બાર પોઈન્ટ પાંચ બી સી ડી તથા ઈ માં તમારો પ્રયત્ન કરવા છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ ના થયા હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય છે શું તમે તમારા માટે એક ટોર્ચ બનાવવાનું પસંદ કરશો પ્રવૃત્તિ ત્રણ એક ટોર્ચ માટેનો બલ્બ તથા તારનો ટુકડો લો પહેલાની જેમ તારના બંને છેડાથી પ્લાસ્ટિકને દર કરો આકૃતિ બાર પોઈન્ટ સાત માં દર્શાવ્યા અનુસાર વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારેય બાજુ લપેટો તથા બીજા છેડાને રબર બેન્ડ મદદથી વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ સાથે જોડો હવે બલ્બના આધારની અણી અર્થાત તેના બીજા ટર્મિનલને વિદ્યુત કોષના ધન ટર્મિનલ પર રાખો શું બલ્બ પ્રકાશિત થયો હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી હટાવો શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે શું આ તમે તમારી ટોર્ચને ઓન થતા ઓફ કરો તેના જેવું નથી પહેલી પાસે બલ્બ તથા વિદ્યુત કોષને જોડવા માટેની બીજી વ્યવસ્થા છે શું આવી વ્યવસ્થા દ્વારા બલ્બ પ્રકાશિત થશે વિદ્યુત સ્વિચ ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોર્ચને ઓન અથવા ઓફ કરવામાં વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ અથવા હટાવીએ છીએ આ એક સાધારણ વિદ્યુત સ્વિચ હતી તેનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી આપણે આપણા પરિપથના ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ છીએ પ્રવૃત્તિ ચાર તમે બે ડ્રોઈંગ પિન બે સેફ્ટી પિન અથવા પેપર ક્લિપ બે તાર તથા નાની થર્મોકોલની શીટ અથવા લાકડાનો બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો સેફટી પિનની રીંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલ શીટ પર ચોંટાડી દો જેમ કે આકૃતિ બાર પોઈન્ટ આઠ માં બતાવવામાં આવેલ છે સેફટી પિન સરળતાથી ફરી શકે તેની ખાતરી કરો હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફટી પિન નો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે આ રીતે જોડાયેલ સેફટી પિન આ પ્રવૃત્તિમાં તમારી સ્વિચ હશે હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ બાર પોઈન્ટ નવમાં દર્શાવ્યા મુજબ જોડીને પરિપથને પૂર્ણ કરો સેફટી પિન ને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે તમે શું જુઓ છો હવે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો શું બલ્બ હજુ પણ પ્રકાશિત થયેલો છે જ્યારે સેફટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે ત્યારે આવી સ્થિતિમાં સ્વિચને ઓન કહે છે કેમ કે પિન પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે આથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે આ રીતે બલ્બ પ્રકાશિત થાય છે એનાથી વિપરીત જ્યારે સેફ્ટી પિન બીજી ડ્રોઈંગ પિન સ્પર્શ નથી કરતી ત્યારે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી આ રીતે ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા હોય છે તેથી પરિપથ પૂર્ણ થતો નથી બુજ્યોએ આકૃતિ બાર પોઈન્ટ અગિયાર અનુસાર ટોર્ચના આંતરિક ભાગને દોરી છે જ્યારે આપણે સ્વિચને ઓન કરીએ છીએ તો પરિપથ પૂર્ણ થાય છે તથા બલ્બ પ્રકાશિત થાય છે શું તમે આકૃતિમાં લાલ રેખા દોરીને પૂર્ણ પરિપથને અંકિત કરી શકો છો આ સ્થિતિમાં સ્વિચ ઓફ કહેવાય છે આકૃતિ બાર પોઈન્ટ નવમાં દર્શાવવામાં આવેલ છે સ્વિચ એક સરળ વસ્તુ છે જે પરિપથને જોડી અથવા તોડી શકે છે ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા તથા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વિચ આ સિદ્ધાંત પર જ કામ કરે છે જો કે તેની ડિઝાઇન જટિલ હોય છે વિદ્યુત વાહક સુવાહક તથા અવાહક ઇલેક્ટ્રિક કંડક્ટર્સ એન્ડ ઇન્સ્યુલેટર્સ આપણે આપણી બધી પ્રવૃત્તિઓમાં પરિપથને પૂર્ણ કરવા માટે આપણે ધાતુના તારની જગ્યાએ સૂતરનો તાંતણો વાપરીએ તો શું તમે વિચારો છો કે આ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે વિદ્યુત પરિપથમાં કયો પદાર્થ વપરાય છે કે જે વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે ચાલો તપાસ કરીએ પ્રવૃત્તિ પાંચ પ્રવૃત્તિ ચારમાં ઉપયોગમાં લીધેલ સ્વિચને પરિપથથી અલગ કરો એવો કરવાથી તમને આકૃતિ બાર પોઈન્ટ બાર એ માં દર્શાવ્યા મુજબ બે સ્વતંત્ર વાયરના છેડા પ્રાપ્ત થશે આ બંને વાયરના બંને છેડાઓને એકબીજાથી નજીક લાવો કે જેથી તે એકબીજાને સ્પર્શ કરે શું બલ્બ પ્રકાશિત થાય છે હવે તમે આ સ્થિતિને પદાર્થોના પરીક્ષણ માટે પ્રયોગમાં ઉપયોગ કરી શકો છો કે આ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે કે નહીં તપાસ કરવા માટે વિભિન્ન પ્રકારના પદાર્થો જેવા કે ધાતુના સિક્કા લાકડાનો બુચ રબર ચાવી પેન પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લાકડાનો ટુકડો એલ્યુમિનિયમની પટ્ટી મીણબત્તી સિલાઈ મશીનની સોય થર્મોકોલ કાગળ તથા પેન્સિલની અણી વગેરે એકત્રિત કરો એક પછી એક વાહક પરીક્ષક એટલે કે ટેસ્ટરના તારના સ્વતંત્ર છેડાને તમે એકઠા કરેલા પ્રત્યેક નમૂનાઓના બે છેડાઓ સાથે જોડો જ્યારે તમે આ કરતા હો ત્યારે ધ્યાન રાખો કે બંને તાર એકબીજા સાથે સ્પર્શ ન કરે શું કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે તમે શું જુઓ છો પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલ કેટલાક પદાર્થો દ્વારા વાયરના સ્વતંત્ર છેડા જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી એનો અર્થ એ છે કે આ પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાની અંદરથી પસાર થવા દેતા નથી તેનાથી વિપરીત બલ્બના પ્રકાશિત થવાથી તે માલુમ પડે છે કે કેટલાક પદાર્થ પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તે વિદ્યુત સુવાહક એટલે કે કન્ડક્ટર્સ છે વિદ્યુત અવાહક એટલે કે ઇન્સ્યુલેટર્સ પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી તમે શું તારણ કાઢ્યું કયા પદાર્થો વિદ્યુત સુવાહક છે તથા કયા પદાર્થો વિદ્યુત અવાહક છે પ્રકરણ ચારમાં એ પદાર્થોને યાદ કરો જે ચળકતા હતા શું તે વિદ્યુત સુવાહક છે હવે તમે સરળતાથી સમજી શકો છો કે તારને બનાવવા માટે તાંબુ એલ્યુમિનિયમ તથા અન્ય ધાતુઓ કેમ ઉપયોગમાં લેવાય છે વિદ્યુત સુવાહકો તથા વિદ્યુત અવાહકો આપણા માટે સમાન રીતે મહત્ત્વના છે સ્વિચ વિદ્યુત પ્લગ સોકેટ વિદ્યુત સુવાહક પદાર્થોથી બનાવવામાં આવે છે જ્યારે બીજી બાજુ વિદ્યુત તાર પ્લગ ટેપ સ્વિચ તથા વિદ્યુત ઉપકરણોના અન્ય ભાગો જેને લોકો સ્પર્શ કરે છે તેમના આવરણ માટે રબર તથા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર